હેલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે છે સત્તાવીસ જૂન અને સત્તાવીસ જૂન બે હજાર એકવીસના રિલેટિવ કરંટ અપેર્સનું ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અપેર્સની સાથે જેટલા બીજા પ્રશ્નો બની શકશે એની પણ ચર્ચા આપણે કરવાના તો ટાઈમ બગડે એવા ટોપિક પર આવીએ ચાલુ કરીએ સત્તાવીસ જૂન બે હજાર એકવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં વર્ષ બે હજાર વીસનો સ્માર્ટ સિટી લીડરશીપ એવોર્ડ કયા શહેરે જીત્યો છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અત્યારે સ્માર્ટ સિટી બે હજાર વીસની જાહેરાત કરવામાં આવી અને એમાં સ્માર્ટ સિટી લીડરશિપ એવોર્ડ અહીંયા ધ્યાન રાખજો સ્માર્ટ સિટી લીડરશિપ એવોર્ડ તો લીડરશીપનો એવોર્ડ જીત્યો છે આપણા ગુજરાતના શહેર અમદાવાદે અમદાવાદ અમદાવાદની સ્થાપના અહમદ શાહે કરી હતી અને એમણે સ્માર્ટ સિટી લીડરશિપ એવોર્ડ જીત્યો છે પૂરા ભારતમાં નંબર વન પર રહ્યો છે અમદાવાદ સ્માર્ટ સિટી લીડરશીપ એવોર્ડમાં

હવે જે સ્માર્ટ સિટી એવોર્ડ કયા શહેર છે આ મળીને જીત્યું છે રાઈટ આન્સર થશે ઉપરના બંને ઉપરની બંને સુરત અને ઇન્દોરને સંયુક્ત રીતે બે હજાર વીસનો સ્માર્ટ સિટી એવોર્ડ આપવામાં આવ્યો છે પૂરા ભારતમાં આ બે સિટીઓ નંબર વન રહી છે એમાં જે માપદંડ છે મિત્રો પીવાના પાણીની સુવિધા છે બરાબર જે પાર્કિંગ જે છે શહેરનું પાર્કિંગની સુવિધા છે પછી ટોયલેટ બાથ પબ્લિક ટોયલેટ જે હોય છે એની સુવિધા છે એ બધા માપદંડ લઈને સ્માર્ટ સિટી એવોર્ડ આપવામાં આવે છે હવે આ સ્માર્ટ સિટી એવોર્ડ કોણ આપે તો કેન્દ્રીય આવાસ અને શહેરી મંત્રાલય કેન્દ્રીય આવાસ અને શહેરી સેન્ટ્રલ હાઉસિંગ એન્ડ અર્બન મિનિસ્ટ્રી જે છે મિત્રો એ બહાર પાડે છે અને એના હાલના મંત્રી છે હરદીપસિંહ પુરી હરદીપસિંહ પુરી હવે વાત કરીએ સ્માર્ટ સિટી ઇન્ડેક્સમાં રાજ્યોની શ્રેણી તો રાજ્યોની શ્રેણીમાં નંબર વન પર છે યુપી રાજ્યોની શ્રેણીમાં નંબર વન પર ઉત્તર પ્રદેશ છે યાદ રાખજો સેકન્ડ નંબર પર છે મધ્યપ્રદેશ અને થર્ડ નંબર પર છે તમિલનાડુ બરાબર વાત કરીએ કેન્દ્રશાસિત પ્રદેશ તો સૌથી બેસ્ટ કેન્દ્રશાસિત પ્રદેશ જે છે એ ચંડીગઢ બન્યો છે તો રાજ્યની શ્રેણીમાં ઉત્તર પ્રદેશ નંબર વન છે કેન્દ્રશાસિત પ્રદેશની શ્રેણીમાં ચંડીગઢ નંબર વન છે શહેરોની શ્રેણીમાં સુરત અને ઇન્દોર બંને સંયુક્ત રીતે એટલે ઉપરના બંને રાઈટ આન્સર છે અને સ્માર્ટ સિટી લીડરશિપ એવોર્ડ અમદાવાદે જીત્યો છે તમારા બધા ડાઉટ ક્લિયર થઈ ગયા છે તો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એના પછી મર્સર કોસ્ટ ઓફ લિવિંગ સર્વે બે હજાર એકવીસની રિપોર્ટ મુજબ દુનિયાનો સૌથી મોંઘો સર કયો છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મિત્રો બરાબર મર્સર કોસ્ટ ઓફ લિવિંગ સર્વે બે હજાર એકવીસ બરાબર આ એક ઇન્ડેક્સ આવ્યો છે એમાં અસત બગાન છે બગાન કરી દેજો અસત બગાન બગાન જે છે અસત બગાનસ કોસ્ટ ઓફ લિવિંગ સર્વે બે હાજર એકવીસ ની રિપોર્ટ મુજબ દુનિયાનો સૌથી મોંઘો શહેર બન્યો છે અસત બગાન મર્સર કોસ્ટ ઓફ લિવિંગ સર્વે બે હજાર એકવીસની રિપોર્ટમાં તે દુનિયાનો સૌથી મોંઘો શહેર બન્યો છે ને ફ્રેન્ડ એક તુર્કે મિનિસ્તાનનું તુર્કે છે એનું પાટનગર છે આ બગાન તુર્કે મિનિસ્તાનનું પાટનગર છે વાત આપણે મુંબઈની કરીએ તો મુંબઈ ભારતમાં નંબર વન છે પણ દુનિયાની વાત કરીએ દુનિયામાં મુંબઈનો સેવન્ટી એટ મો નંબર છે દુનિયાનો સેવન્ટી એટમાં નંબર છે ઇમ્પોર્ટન્ટ રહેશે પણ અને પછી હાલમાં ડીઆરડીઓએ સબસોનિક ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું તો રાઈટ આન્સર છે ઓડિશામાં ઓડિશામાં કર્યું છે સબ સોનિક ક્રૂઝ મિસાઇલ નામ છે નિર્ભય નામ યાદ રાખજો એક્ઝામમાં નામ પૂછાઈ શકે છે નિર્ભયનું સફળ પરીક્ષણ કર્યું છે કોણે ડીઆરડીઓ તો ઓડિશાના બાલાસોડના ચાંદીપુરના ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ આઈટીઆર બરાબર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જમાં પરીક્ષણ કર્યું છે વાત ડીઆરડીઓની કરીએ તો ડીઆરડીઓનું પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન એની સ્થાપના થઈ હતી એટમાં હેડ કો છે ન્યૂ દિલ્હી ખાતે એના ચેરમેન છે જી સતીષ રેડ્ડી જી સતીશ રેડ્ડી સમજી ગયા છો ફ્રેન્ડ થોડીક ઓડિશાની વાત કરી લઈએ આપણે કારણ કે આ ઓડિશામાં થયું છે તો ઓડિશાના સીએમ છે નવીન પટનાયક ગવર્નર છે ગણેશી લાલ અને કેપિટલ છે ભુવનેશ્વર ઓડિશામાં એક વુલર દીપ આવેલો છે એનું નામ બદલીને અત્યારે એપીજે અબ્દુલ કલામ દીપ રાખવામાં આવેલું છે ઓડિશાના રાઉરકેલામાં દુનિયાનો સૌથી મોટો હોકી સ્ટેડિયમ બનીને તૈયાર થઈ રહ્યો છે ઓડિશામાં ચીલકા લેક આવેલી છે જે ભારતની સૌથી મોટી ખારા પાણીની લેક છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્સ આવી રહી છે તો માર્ચ એપ્રિલ અને મે મંથની કરંટ અફેર્સ રેડી છે જૂનની પણ લગભગ પાંચથી છ દિવસમાં બની જશે તો જેમને આ કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય તો પંદર રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ નાઇન સિક્સ પર ગૂગલ પે અથવા ફોન પે કરી શકો છો તમને બે જ મિનિટના પીડીએફ મળી જશે બરાબર એક મહિનાનો ચાર્જ છે પંદર રૂપિયા અને ત્રણ મહિનાની અવેલેબલ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પીડીએફ છે કારણ કે એક પીડીએફ એક મહિનામાં પાંચસોથી સાડી પાંચસો પ્રશ્નો સમાવેશ કરવામાં આવેલો છે આ પીડીએફની અંદર તો એક્ઝામમાં ત્રીસથી પાંત્રીસ માર્કનું કરંટ અફેર્સ પૂછવામાં આવે છે ને તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે પંદર રૂપિયા કોઈ મોટી વાત નથી નેક્સ્ટ હાલમાં કોણે બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટીના પદ પરથી રાજીનામું આપ્યું બિલ એન્ડ મિલિન્ડા ફાઉન્ડેશન હતું બિલ ગેટ્સ એક હતા મિલિન્ડા ગેટ્સ અને ત્રીજા હતા વોરેન બફેટ આ વોરેન બફેટે અત્યારે ટ્રસ્ટી પરથી રાજીનામું આપી દીધું છે ઇમ્પોર્ટન્ટ હશે આપણને એના પછી તાજેતરમાં ધ સ્ટાર્ટઅપ વાઇપ નામની પુસ્તક કોણે લખી છે બુકનું નામ છે ધ સ્ટાર્ટઅપ પાઇપ રાઈટ આન્સર છે એમાં તહમીમા અનમ તહમીમા અનમ એમણે ધ સ્ટાર્ટઅપ વાઇપ નામની પુસ્તક લખી છે તો આ પુસ્તકમાં જેટલી પણ લેડીઝ છે એ લેડીઝ જ્યારે કોઈ પણ બિઝનેસનો સ્ટાર્ટઅપ કરે છે ત્યારે તેઓ કયા કયા ચેલેન્જને ફેસ કરે કઈ કઈ મુશ્કેલ આવે કઈ કઈ તકલીફ પડે છે એના વિશે આ બુક લખવામાં આવી છે તો લેખકનું નામ યાદ રાખવાનું છે તહમીમા અનમ તો આ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દૃષ્ટિએ એના પછી તાજેતરમાં પેરુ શહેરમાં આયોજિત

અર્જુન મુંડા જે ઝારખંડના છે અને મુંડા જે છે મિત્રો એક ઝારખંડની જનજાતિ છે અને એનસીઈઆરટી આ બેઉ ભેગા મળીને એક સમતાન નિવારણ પ્રોગ્રામ માટે સહયોગ કર્યો છે એનું નામ છે નિષ્ઠા ફેન એમ તો આ જે પ્રોગ્રામ છે આ બે હજાર ઓગણીસથી ચાલે છે પણ અત્યારે જનજાતિ મામલાના મંત્રીએ એનસીઆરટી સાથે હાથ મિલાવ્યો થોડીક આપણે આ નિષ્ઠા પ્રોગ્રામનું પૂરું નામ શું છે એની વાત કરી લઈએ તો એનું પૂરું નામ છે નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સ શું છે નિષ્ઠાનું નામ નેશનલ ઇનિશિયટ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સ સમજી ગયા છો નેક્સ્ટ તાજેતરમાં દિલ્હી સ્પોર્ટ્સ યુનિવર્સિટીની પહેલી કુલપતિ કોણ બની છે રાઈટ આન્સર છે આમાં કર્ણમ મલેશ્વરી કર્ણમ મલેશ્વરી દિલ્હી સ્પોર્ટ્સ યુનિવર્સિટીની પ્રથમ ચાન્સલર બની છે બરાબર પ્રથમ ચાન્સલર તો કર્ણમ મલેશ્વરી ભારત તરફથી વેઇટ લિફ્ટિંગમાં સૌથી પહેલાં ગોલ્ડ મેડલ સોરી સૌથી પહેલાં મેડલ જીતવાવાળી ઓલિમ્પિયન ખેલાડી છે વેઇટ લિફ્ટિંગમાં એક વેઇટ લિફ્ટર છે અને એકસો દસ કિલોગ્રામ અને એકસો ત્રીસ કિલોગ્રામમાં વેઇટ લિફ્ટિંગ કરતી હતી મેડલ જીત્યો હતો અને કર્ણમ મલેશ્વરીને પદ્મશ્રી અર્જુન એવોર્ડ અને રાજીવ ગાંધી એવોર્ડ પણ મળ્યા તો એ ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ છે તાજેતરમાં ઓલિમ્પિક સ્વર્ણ પદક વિજેતા માર્કસ કીડોનું નિધન થયું છે તેઓ કઈ રમત સાથે સંબંધિત હતા તો ફ્રેન્ડ હાલમાં ઓલિમ્પિક પણ છે તો ઓલિમ્પિકના પ્રશ્નો વધારે આવે છે ઓલિમ્પિક ટોક્યોમાં અત્યારે આયોજન છે ઓલિમ્પિકનું તો રાઈટ આન્સર છે આમાં બેડમિન્ટન બેડમિન્ટનમાં હતા ઓલિમ્પિક સુવર્ણ પદક વિજેતા માર્ક્સ કીડો ફ્રેન્ડ આજે એક ડબલ્સ જે ગેમ થાય છે બેડમિન્ટન છે ટેનિસ છે એમાં એક સિંગલની ગેમ હોય એક ડબલ્સ યુગલ કહેવામાં આવે છે તો આ એક યુગલ ખેલાડી હતા અને હાલમાં એમનું નિધન થયું છે આરોગ્ય સ્ટેટ બેંકે આરોગ્યમ હેલ્થ કેર બિઝનેસ લોન લોન્ચ કરી છે એસબીઆઈ તો એસબીઆઈનું પૂરું નામ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એની સ્થાપના થઈ હતી નાઇન્ટીન ફિફ્ટી ફાઈવમાં એનું હેડ ક્વાર્ટર આવેલું છે મુંબઈ ખાતે અને હાલના એના હેડ છે દિનેશ કુમાર ખારા બરાબર દિનેશ કુમાર ખારા હેડ છે નેક્સ્ટ તાજેતરમાં ભારતે કયા રાજ્ય માટે વિશ્વ બેંક સાથે બત્રીસ મિલિયન ડોલરનો કરાર કર્યો છે તો રાઈટ આન્સર છે મિઝોરમ રાજ્ય માટે ભારતે વિશ્વ બેંક સાથે બત્રીસ મિલિયન ડોલરનો કરાર કર્યો છે તો થોડીક વાત કરીએ તો આ એક હેલ્થ સિસ્ટમને મજબૂત કરવા માટેનો એક કરાર છે મિઝોરમના હેલ્થ સિસ્ટમને વર્લ્ડ બેંકની વાત થઈ છે તો વર્લ્ડ બેંકની સ્થાપના ઓગણીસો ને થઈ હતી હેડક્વાર્ટર આવ્યું છે વોશિંગ્ટન ખાતે અને હાલમાં વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ છે ડેવિડ માલપાસ

તો લાહસા બીજી રીતના પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અત્યારે ચાઈનાએ લાહાશાથી લિંચી હવે આ લાહસા ચાઈનામાં આવેલું છે ને લિંચી આંધ્ર આંધ્રપ્રદેશમાં સોરી અરુણાચલ પ્રદેશમાં આવેલું છે તો ચાઈનાએ લહાસાથી લિંચી સુધી રેલ લાઇન બનાવી કાઢી છે અને આપણા માટે ખતરાની નિશાની છે લિંચી અરુણાચલ પ્રદેશમાં આવેલું છે અને આ ટેસ્લાના માલિક કોણ છે તો એ છે એલોન મસ્ક નેક્સ્ટ હાલમાં કયા રાજ્યની સરકારે પહેલો પશુ વોરરૂમ ખોલ્યો છે રાઈટ આન્સર છે કર્ણાટક કર્ણાટક સરકારે પહેલો પશુ વોરરૂમ ખોલ્યો છે હાલમાં કહી સરકારે કર્ણાટક તો કર્ણાટક એકત્રીસમો જિલ્લો બન્યો છે કેટલામો એકત્રીસમો જિલ્લો બન્યો છે કર્ણાટક સોરી કર્ણાટકનો એકત્રીસમો જિલ્લો બન્યો છે વિજયનગર કયો જિલ્લો બન્યો છે વિજયનગર કર્ણાટકનો એકત્રીસમો જિલ્લો બન્યો છે એ આપણા માટે આ મહિનાનો સૌથી બેસ્ટ કરંટ અફેર્સનો પ્રશ્ન છે કે કર્ણાટકનો એકત્રીસનો જિલ્લો કયો બન્યો તો વિજયનગર બન્યો બરાબર અથવા વિજયનગર કર્ણાટકનો કયા નંબરનો જિલ્લો બન્યો તો જિલ્લો બન્યો છે હવે કર્ણાટકના સીએમ કોણ છે તો બી એસ યેદુરપ્પા ગવર્નર છે વજુભાઈ વાળા આપણા ગુજરાતના છે કર્ણાટકનું કેપિટલ છે બેંગ્લોર બેંગ્લોરને સિલિકોન વેલી ગાર્ડન સિટી ઇલેક્ટ્રોનિક સિટી તરીકે પણ ઓળખવામાં આવે આઈટી સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે કર્ણાટકમાં હાલમાં એક નેકારા સંબંધ યોજના ચાલી રહી છે બરાબર એપતા મિત્ર એપ ની લોન્ચ થઈ છે અને મેક સંદેશ એપ પણ લોન્ચ થયો છે નેક્સ્ટ છે હાલમાં નવમાં એશિયાઈ મંત્રી સ્તરીય ઉર્જા ગોળમે સંમેલનની મેજબાની કોણ કરશે તો રાઈટ આન્સર છે એમાં ભારત ભારત કરશે નવમાં એશિયાઈ મંત્રી સ્તરીય ઉર્જા ગોળમે સંમેલનની મેજબાની તો ભારતના ઉર્જા મંત્રી કોણ છે એ છે ધર્મેન્દ્ર પ્રધાન એના પછી હાલમાં રિલાયન્સ જીઓએ કઈ કંપની સાથે ભાગીદારી કરીને ફાઇવ જી ફોન બનાવ્યો છે તો રાઈટ આન્સર છે એમાં ગૂગલ રિલાયન્સ જીઓએ ગૂગલ સાથે ભાગીદારી કરી છે અને ફાઇવ જી ફોન બનાવ્યો છે હાલમાં તો ફ્રેન્ડ આ જે ફોન છે એનું નામ છે જીઓ ફોન નેક્સ્ટ શું છે જીઓ ફોન નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે ખૂબ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો રિલાયન્સ જીઓએ ગૂગલ સાથે ભાગીદારી કરીને ફોન બનાવ્યો છે જીઓ ફોન નેક્સ્ટ તો ગૂગલના સીઓ કોણ છે તે છે સુંદર પિચાઈ નેક્સ્ટ છે હાલમાં કયા દેશની તૈરાકી કેલી મેકીઓને સો મીટર બેકસ્ટ્રોક વિશ્વ રેકોર્ડ તોડ્યો છે કેલી મેકિયોને સો મીટર બેકસ્ટ્રોક વિશ્વ રેકોર્ડ તોડ્યો છે રાઈટ આન્સર છે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાની તૈરાકી છે ને હાલમાં એમણે આ એક રેકોર્ડ તોડ્યો છે તો એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે ફ્રેન્ડ આજનો છેલ્લો પ્રશ્ન છે હાલમાં કયા રાજ્યની સરકારે વન મહોત્સવનું આયોજન કરવાની જાહેરાત કરી છે તો એનું રાઈટ આન્સર છે એ છે દિલ્હી ગવર્મેન્ટ દિલ્હી ગવર્મેન્ટે વન મહોત્સવનું આયોજન કરવાની જાહેરાત કરી એમાં લગભગ તેત્રીસ લાખ વૃક્ષ લગાડવાનો ટાર્ગેટ છે અને છવ્વીસ જૂનથી એક અગિયાર જુલાઈ સુધી આ પ્રોગ્રામ ચાલશે તો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર છે અનિલ બેજલ અને સીએમ છે અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના ફ્રેન્ડ ગઈકાલે તમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો તો હાલમાં કયા રાજ્યમાં ભારતનું બાવનમું ટાઈગર રિઝર્વ બન્યું છે તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતો આ રાઈટ આન્સર તો રાજસ્થાન ઘણા વિદ્યાર્થીઓ સાચો જવાબ આપ્યો ઘણા ડિટેલમાં જવાબ આપ્યો છે તો ભારતનું બાવનમું ટાઈગર રિઝર્વ બન્યું છે રાજસ્થાનમાં રામગઢ વિસ્દારી કયું છે રામગઢ વિસદારી અને રાજસ્થાનનું એક ચોથું ટાઈગર રિઝર્વ છે એના પહેલાં રાજસ્થાનમાં એક હતું રણથંભોર જે સવાઈમાધેપુરમાં આવેલું છે બીજું હતું સરિસ્કા જે અલવડ જિલ્લામાં આવેલું ત્રીજું હતું મુકુંદરા જે કોટા જિલ્લામાં આવેલું અને આ રામગઢ વિસ્તારી બન્યું છે એ બુંદી જિલ્લામાં આવેલું છે દર વર્ષે ઓગણત્રીસ જુલાઈના રોજ વિશ્વ ટાઈગર ડે તરીકે ઉજવવામાં આવે અને ભારતમાં આ વાઘની સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર યોજના ઓગણીસો તોતેરમાં શરૂ હોઈ હતી ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે કે હાલમાં કયા દેશે પહેલી વખત આઈસીસી વર્લ્ડ કપ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી છે તેનો આન્સર તમારે પૂરી માહિતી સાથે કમેન્ટ બોક્સમાં જણાવવાની રહેશે વિદ્યાર્થી મિત્રો આજના પ્રશ્નો હતા ડેલ્લી કરંટ અફેર્સ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો વિડીયો ગમતો હોય તો ઓછામાં ઓછા દસ મિત્રો સાથે શેર કરો જેથી કરીને બીજા સ્ટુડન્ટને પણ ફાયદો થાય થેન્ક યુ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ